અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આપણે આજે આ વિડીયોમાં પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રનો ક્વેશ્ચન નંબર 7 જોશું. પ્રશ્ન: ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ અથવા તો પ્રકાર જણાવો. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ અથવા તો ધંધાકીય પ્રવૃત્તિના પ્રકારને 3 પ્રકારે વિભાજિત કરી શકાય. એમાં પહેલું આવે છે વેપાર, બીજું આવે છે વાણિજ્ય અને ત્રીજું આવે છે ઉદ્યોગ. પ્રશ્ન: વેપારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. વેપાર એટલે શું? તો એનો અર્થ જોઈએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો થતો વિનિમય એટલે વેપાર. ઉદાહરણ જોઈએ તો વેપારનું. પહેલું, સ્ટેશનરી સ્ટોર્સના વેપારી પાસેથી પેન ખરીદીને નાણાં ચૂકવવામાં આવે તો એને વેપાર કહેવાય. બીજું, બસની ટિકિટ લઈ નાણાં ચૂકવીને બસમાં મુસાફરી કરવામાં આવે તેને વેપાર કહેવાય. વેપારના લક્ષણો જોઈએ તો વેપાર એક આર્થિક પ્રવૃત્તિ છે. બીજું લક્ષણ, વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. વેપારમાં વિનિમય થવો જરૂરી છે. વેપારમાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને બીજો પક્ષકાર વેચનાર. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપાર થવાથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. વેપારમાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય છે. વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. પ્રશ્ન: વેપારનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. તો વેપાર એટલે હું આપણે આગળ અર્થ જોઈયા ફરીને અર્થ જોઈએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો થતો વિનિમય એટલે વેપાર. આ વેપારના પ્રકાર જોઈએ તો વેપારના બે પ્રકાર છે. પહેલું, આંતરિક વેપાર અને બીજું આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારમાં આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર. દાખલા તરીકે ગુજરાત રાજસ્થાન સાથે વેપાર કરે તો આને આંતરિક વેપાર કહેવાય. આંતરિક વેપારના પાછા બે પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. તો એમાં પહેલા જોઈએ, જથ્થાબંધ વેપાર એટલે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીને છૂટક વેપારીને તેની જરૂરિયાત મુજબ વેચવામાં આવે તો તેવા વેપારને જથ્થાબંધ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. છૂટક વેપાર, જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીને ગ્રાહકને વેચવામાં આવે તો તેવા વેપારને છૂટક વેપાર કહેવાય છે. આંતરિક વેપારના પ્રકાર, આંતરરાષ્ટ્રીય વેપારના પ્રકાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે દેશની સરહદને ઓળંગીને બે દેશો વચ્ચે થતા વેપારને, દાખલા તરીકે ભારત કેનેડા સાથે વસ્તુ કે સેવાની આપલે અથવા વિનિમય કરે તો તેને આંતરરાષ્ટ્રીય અથવા ઇન્ટરનેશનલ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર, આયાત વેપાર. આયાત વેપાર એટલે એક દેશમાંથી બીજા દેશમાં માલ મંગાવવામાં આવે તો તેને આયાત વેપાર કહેવાય. બીજો પ્રકાર, નિકાસ વેપાર. એક દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવામાં આવે તો તેને નિકાસ વેપાર કહેવાય છે. ત્રીજો પ્રકાર, પુનઃ નિકાસ વેપાર. એક દેશમાંથી માલ મંગાવી બીજા દેશમાં માલ મોકલવામાં આવે તો તેને પુનઃ નિકાસ કહેવાય. પ્રશ્ન: વાણિજ્યનો અર્થ આપી વાણિજ્યની લાક્ષણિકતાઓ જણાવો. વાણિજ્ય એટલે શું? વાણિજ્ય એટલે વેપાર અને તેને સહાયક સેવાઓ. તો વાણિજ્યમાં વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર અથવા ગોડાઉન, આડતિયાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓનો સમાવેશ વાણિજ્યમાં થાય.
તો આ સેવાઓનો વાણિજ્યની અંદર સમાવેશ થતો હોવાથી એને સહાયક સેવાઓ તરીકે, જે વેપારને સહાય કરતી સેવા છે. વાણિજ્યના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ, ભાઈ વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્ય એ આર્થિક પ્રવૃત્તિ છે. સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. સમય તેમજ સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. સહાયક સેવાઓનું સાતત્ય જળવાય છે. વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળે છે. પ્રશ્ન: વેપાર અને વાણિજ્યનો અર્થ સમજાવી બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો તફાવતમાં જોઈએ તો પહેલા આપણે અર્થ જોઈએ. તો પહેલા અર્થ, વેપાર એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો થતો વિનિમય એટલે વેપાર. અને વાણિજ્ય એટલે વેપાર અને તેને સહાયક સેવાઓનો સમૂહ. કાર્યક્ષેત્ર: તો વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. પક્ષકારો: તો વેપારમાં બે પક્ષકારો હોય છે અને બંને પક્ષકારો નજીકના સ્થળે અને એકબીજાથી પરિચિત હોય છે, જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને એકબીજાથી અપરિચિત હોય છે. સમાવેશ: વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી, જ્યારે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. આવશ્યક અથવા જરૂરી: તો વેપાર માટે વિનિમય થવો આવશ્યક અથવા જરૂરી છે, જ્યારે વાણિજ્ય માટે વેપાર થવો આવશ્યક છે. પ્રવૃત્તિ: તો વેપાર એ માત્ર ખરીદ વેચાણની જ પ્રવૃત્તિ છે, જ્યારે વાણિજ્યમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ ઉપરાંત સહાયક સેવાઓને વ્યવહારની પ્રવૃત્તિ પણ છે. સંબંધ: તો વેપારમાં બંને પક્ષકારો વચ્ચે પ્રત્યક્ષ સંબંધ જોવા મળે છે, જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો વચ્ચે પરોક્ષ સંબંધ જોવા મળે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલ હું આ સંસ્થામાં કાર્ય કરું છું. આ ઉપરાંત મારા ડિજિટલ એજ્યુકેશનના કેટલાક માધ્યમોનો પરિચય કરાવું તો 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન ચાલે છે. ફેસબુક અને ઇન્સ્ટામાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. ટ્વિટરમાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. યુટ્યુબમાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે ચેનલ ચાલે છે. તેને વધુ ને વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. કમ અગેન.